મિત્રો ભવિષ્ય દર્શન આવે એટલે જ્ઞાન આવે એમાં આધ્યાત્મિકતા આવે એમાં જ્યોતિષ આવે તો આજે વાત કંઈક આપણી ઘરેલું વાત જેને કહી શકાય કે શું કરવાથી સારા લાભ આપણને એમાં પ્રાપ્ત થાય એવી વાત કંઈક આપણે કરવી છે સાથે સાથે મેષ વૃષભ મિથુન કરકસિંહ કન્યા તુલાવૃશ્ચિક અને ધન રાશિવાળા જાતકો મકર કુંભ અને મીન રાશિવાળા જાતકોનો કેવો રહેશે આજનો દિવસ શું કરવાથી લાભ થાય શું કરીએ તો નુકસાન થાય કયા મંત્રનો જાપ કરો શેનું દાન કરવું વધારે વધારે સારી સફળતા માટે કયા કરવા આજના પ્રયોગો જેના કારણે વધારે સફળતાની પ્રાપ્તિ થાય તો આ ભવિષ્ય દર્શનનો એક સામાન્ય ચિતાર શરૂઆત પંચાંગથી તદૈવ લગ્નમ તદેવ તદૈવ તારાબલમ ચંદ્ર બલમ તદૈવ વિદ્યાબલમ બલમ તદૈવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામે પંચાંગ જોઈએ મિત્રો આજે ચોવીસ ચાર બે હજાર ચોવીસ ચોવીસ એમ ચાર આવે ચારમાં ચાર આવે બે હજાર ચોવીસ ચાર આવે બે વત્તા બેનો સરવાળો ચાર થાય તો આ પ્રમાણે આજે ચારનો નો સુભતોને આપવા વાળો અંક તો મણાય છે તો અહીંયા છનો અંક પણ મહત્વનો છે પણ તારીખ આજે ખૂબ સારી છે આજનો પડછાયો બપોરનો એવો હોય કે એક સમય એવો આવશે કે જેમાં માણસને પોતાનો પડછાયો ન દેખાય આવો આજે સુરેન્દ્ર દિવસ છે પણ આ ચોવીસ ચાર બે હજાર ચોવીસને જે બુધવાર છે ચૈત્ર મહિનો કૃષ્ણ પક્ષ અને પ્રતિપદા એની એકમ છે સામાન્ય રીતે શુક્લ પક્ષની પ્રતિપદાને નહીં કૃષ્ણ પક્ષની પ્રતિપદાને ગુજરાત સિવાયના બીજા રાજ્યોમાં બેસતું વર્ષ માનવામાં આવે છે શાલીવહન શખની સંવાદ શરૂઆત જેને કહી શકાય એ આજના દિવસથી થાય છે નક્ષત્રની અને યોગની શરૂઆત કદાચ કોઈ ઋષિ મુનિઓ જોઈ હશે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા બ્રહ્મની જિજ્ઞાસાવાળા ઋષિ મુનિઓએ આકાશના નભો મંડળમાં જોયું હશે અંકોના ગણિતને કર્યા હશે અને એવા સમયે સૂર્ય ચંદ્ર મંગળ બુદ્ધ ગુરુ શુક્ર શનિ અને રાહુ કેતુ છાયા ગ્રહો છે તો એ આજની તિથિ છે મિત્રો કારણ કે આજે પ્રતિપદા એકમ છે અને એમાં એક સુંદર મજાનું નક્ષત્ર એટલે સ્વાતિ નક્ષત્ર છે સિદ્ધિ નામનો યોગ વિચાર કરો સ્વાતિ નક્ષત્ર સિદ્ધિ નામનો યોગ ચૈત્ર મહિનો કૃષ્ણ પક્ષે પ્રતિપદા તિથિ એમાં પાછું બાલવકરણ અને એમાં પાછું તુલા રાશિનો ચંદ્રમાં ર અને ત મિત્રો આજનો દિવસ ખૂબ જ સારો છે જેના અક્ષર ર અને ત્યાં તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની તુલા રાશિ કહેતા ર અને ત અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે જય ગણેશ હવે દિનવિશેષની વાત કરીએ ઘણી વખત આપણને આ પ્રશ્ન થાય કે શાસ્ત્ર હકીકતમાં છે શું તો કાલ ગણનાઓ જે છે એ કાલ ગણનાઓની દ્વારા એક સુખનું સાચું સરનામું જેને કહી શકાય પકડી શકાય એનું નામ છે જ્યોતિષશાસ્ત્ર રાતના કદાચ અઢી ત્રણ વાગે ચાર વાગે સાડા ચાર વાગે ઊઠી જાવ અને ઘરવાળાના શર્ટનું બટન ટાંકવાનું હોય અને એવા સમયે કદાચ લાઇટ અત્યારે તો છે પણ એક સમય એવો હતો કે જ્યારે લાઇટો નહોતી ફાનસના અજવાળે જ્યારે કામ કરતા હતા ત્યારે બે અઢી કે ત્રણ વાગે સુ બટન ટાંકી શકાય સોય દ્વારા સોયમાં દોરો પરોવી શકાય આ કલ્પના આપણે કરી શકીએ ને જે લોકો જે લોકોએ આ જોયું છે એને પછી ખબર છે રાત્રે એક મસાલ મૂકી જાય ઘર ગામના ખૂણા ઉપર બે ચાર જે આપણા જેવું હોય એવા સોસાયટીઓ અથવા તો જે નાકા હોય ત્યાં મસાલો મૂકી જાય અને એ મસાલોમાં જ્યાં સુધી તેલ હોય ત્યાં સુધી મસાલ ચાલે બાકી સવારમાં વહેલા આવીને પાછા મૂકી જાય આ જેને જોયું છે જ્યોતિષશાસ્ત્રની ત્યાં ખબર પડશે મિત્રો કે મને તમને ખબર પડવી જોઈએ કે અજવાળું ક્યારે થવાનું છે સૂર્ય કે ઉદય ક્યારે થવાનું છે સૂર્ય ક્યારે ઉગશે તો પેલા સૂર્ય ઉગાય પહેલા ભરભાખરું થાય મોહજળું થાય અને ત્યારબાદ સૂર્યનો ઉદય થાય અને સૂર્યનો ઉદય થાય અને એ સમયે સોયની અંદર તમે નાકું પરોવી શકો દોરો પરોવી શકો અને બટન ટાકી શકો અડધી રાત્રે પ્રયત્ન કરીએ તો થાય ના જ્યોતિષશાસ્ત્ર આ છે કે મને તમને સમજાવે છે કે દુઃખ કાયમ કોઈ દળો કોઈનું ટકતું નથી એ મોહજળું થશે મો ઉજળું થશે પછી ભરભાખરું થશે અને ભરભાખરું થશે પછી દાડો ઉગશે અને દાડો ઉગશે એટલે તારો દી ચઢશે કહીએ ને આપણે કે ભાઈ દી દિ ચઢેલો છે અત્યારે મૂળ વસ્તુ આ જ્યોતિષ શાસ્ત્ર છે અને એવા સમયે કદાચ જ્યારે જ પૃથ્વીની શરૂઆત થઈ હશે બ્રહ્માદિક દેવતાઓના દ્વારા પૃથ્વીનું સર્જન થયું હશે મનુ મહારાજે સૃષ્ટિની રચના કરી છે અને એવા સમયે પણ પ્રશ્ન તો આ જ રહ્યું છે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા તો સુખનું સાચું સરનામું અહીંથી શરૂ થાય અને એનું નામ છે જ્યોતિષ પહેલું જ આપણને થાય કે ભાઈ શું હશે બધું એ અને એવા સમયે બે વસ્તુ આપણને દેખાય એ આપણો ભારતીય દેશ જે છે ને એ આપણો હિન્દુ પરંપરામાં અગ્નિપૂજક દેશ છે એ અગ્નિની પૂજા કરે સવારમાં ઉઠે સ્નાદિક કર્મ પરવારે પાણીયરે દીવો કરે અગ્નિની સાક્ષી પિતૃઓને યાદ કરે છે એનું નામ છે દીવો દીવો ઊભી વાટનો કરો કે દીવો આદી વાટનો કરો મહત્વનો એ નથી દીવો કરો એ મહત્વનો નથી કારણ કે અગ્નિ જ્યાં આવે ત્યાં બ્રહ્મત્વ આવે છે અગ્નિર ગુરુ દ્વિજાતિનામ વર્ણાન બ્રાહ્મણો ગુરુ આપણને બહુ સૂચન કરે છે કે તારે અગ્નિનો એટલે દીવો કરવો જોઈએ તો વિચાર કરો શરૂઆત આપણી અગ્નિથી થાય કે ન થાય પછી ઉઠીએ સ્નાનાદિક કર્મથી પરવારી પછી આપણે રસોડામાં જઈએ તો પાણીયરે દીવો કરીએ ત્યારબાદ થોડાક નવરા પડીએ ભગવાનના દેવસ્થાનમાં જઈએ તો ત્યાં પણ દીવો કરીએ છીએ તો દીવોનો મતલબ એવો થાય કે પરમાત્મા હું તને જે અગ્નિ આપણે આપણા માટે અગ્નિ સાક્ષી સ્વરૂપા છે અને સાક્ષીએ કામકાજ કરો તો સારી સફળતાની પ્રાપ્તિ થાય માટે ઘણા લોકો પૂજા કર્યા પછી દીવો કરતા હોય છે પણ હું તો તમને એમ કહું પૂજાની શરૂઆત કરો ત્યારે એક દીવો એવો અખંડ રાખો કે તમે દસ મિનિટ પંદર મિનિટ કે અડધો કલાક પૂજા કરો એ સમય દરમિયાન તમારો દીવો રહે કારણ કે ભો દીપ રૂપસ્ત્વમ કર્મ સાક્ષીય વિઘ્નકૃત યાવત કર્મ સમાપ્તિ છે તાવ હું સુસ્થિરો ભવ જ્યાં સુધી હું પૂજા કરું છું ત્યાં સુધી તમે સ્થિર રહેજો રામાયણના એ ચરિત્રને યાદ કરો કે સુગ્રીવની સાથે ભગવાન શ્રી રામે જ્યારે મૈત્રી કરવાની હતી ત્યારે અગ્નિની સાક્ષીએ મૈત્રી કરી છે તો આ વિચાર આ દીવાનું મહત્વ છે તો સામાન્ય રીતે ભગવાન દીપનારાયણને આપણે પ્રગટાવીએ ત્યારે શું કહીએ કે શુભમ કરો તું કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શુભ કરો કલ્યાણ કરો આયુષ્ય અને આરોગ્યનો વધારો કરો શત્રુની બુદ્ધિનો નાશ કરો મિત્રોનો ઉદય કરો તો શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુ દે પૂજા કરતા પહેલા એક દીવો કરીને જમણી બાજુ મૂકી દેવો અને પછી વચમાં પૂજા વખતે વચમાં જો ધૂપ દીપ અને નિવેદની વાત આવતી હોય તો એ બીજો દીવો પણ કરી શકાય છે આ વસ્તુને ધ્યાનમાં રાખો કારણ કે એ આપણા માટે અગ્નિ છે અને અગ્નિ આપણા માટે સાક્ષી છે હવે બીજો અગ્નિ તમે જુઓ તો ભગવાન સૂર્યનારાયણ છે આદિદેવ નમસ્કારમ હે કુરવંતુ દિને દિને જન્માન તરફ સહસ્ત્રશું દારિદ્ર્ય ન ઉપજાય આ સુખના સરનામા છે સુખને હોદવા માટે બહાર જવાનું નથી કારણ કે ઘટમાં ફરે ઘડિયાળ અને કાંડે બાન કાં ફરો પુરુષો કહે પ્રાણીયા આ ઘટ ભીતર જોયા કરો એવા સમયે ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાનો છે સામાન્ય રીતે ઘણા બધા વ્યક્તિઓ પૂજા કરતા પહેલા પણ અર્ઘ્ય આપે છે અને ઘણા લોકો પૂજા પતાવ્યા પછી ઊભા થાય પછી ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે છે તો જળ ચડાવતી શું કહે આદિદેવ નમસ્કારમ હે કરવંતુ દિને દિને જન્માન તરફ સહસ્ત્રેશું રૂપ ઉપાય તે તમારો જેમ મને દર્શન થાય છે અને મારો અંધકાર દૂર થાય છે એમ આ પ્રકૃતિના અંધકારને જે પ્રમાણે આપ દૂર કરો છો અંતરમાં રહેલો જે ખાલીપો છે અંદરમાં રહેલો એક અંધકાર છે મારો એ અંધકારને પણ દૂર કરો કારણ કે તમસોમાં જ્યોતિર્ગમય આ તો વેદનું વાક્ય છે હે ઉના અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા તો આ તો ભગવાન સૂર્યનારાયણ પાસેથી શીખવાનું છે નિયમિતતા ભગવાન સૂર્યનારાયણ પાસેથી શીખવાની છે સમયસર ઉગે છે સમયસર મધ્યાહનમાં આવે છે અને સમયસર પાછો આથમી જાય છે જે માણસને કામકાજની શરૂઆત કરતા જેને આવડે છે એને વિસર્જનની પણ ખેવના રાખવી પડે વિસર્જન થાય પછી એમ રડાય નહીં સુખમાં છકાય નહીં દુઃખમાં રડાય નહીં ભક્તિ ભૂલાય નહીં ઓ માળા છે ડોકમાં ડોકમાં માળા રાખવાનું મૂળ કારણ આ છે આપણું કે આપણે પ્રકૃતિ સાથે આપણી મિત્રતા કેળવાય છે મિત્ર તો આ બે દેવોને આપણે સાક્ષાત ગણ્યા છે એક ભગવાન સૂર્યનારાયણ અને એક ભગવાન દીપનારાયણ કોઈ પણ કર્મ કરીએ ત્યારે તમે જોજો કે કોઈ પણ કામકાજ કરીએ તો શું કે દીવો પ્રગટાવીએ ને સત્યનારાયણની કથા કરીએ તો બાપજી આવે પેલા દીવો પ્રગટાવે યજ્ઞ યાદી કર્મ થાય તો પણ દીવો પ્રગટાવે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો પણ પહેલો દીવો પ્રગટાવી દેવામાં આવે આ વસ્તુ આપણે જોઈએ છીએ મિત્રો દીવાની સાથે મારું તમારું આટલું બધું સામીપ્ય છે કારણ કે અગ્નિ છે અને અગ્નિ મારા માટે મારો સાક્ષી છે અને માટે સુખનું સાચું સરનામું જોઈતું હોય તો સાક્ષીની જરૂર કરો આપણે ઉંબરો પૂજીએ ને પાંડુરંગ શાસ્ત્રીજી દાદા બહુ સરસ કહેતા હતા કે જયારે તમે ઉંમરો પૂજો છો ને તો એટલે ઉમરાના દેવતાઓ છે દ્વારશાખાના દેવતાઓ છે તમે જયારે બહાર નીકળો છો ત્યારે દ્વાર શાખાના દેવતાઓ તમને પૂછે છે કે શું કરવા જાવ છો સારું કામ કરવા જાવ છો ને ખોટું કામ તો નથી કરતા ને એ ઉમરાના દેવતાઓ તમને પૂછે છે અને એવા સમયે જયારે પાછા ઘેર સાંજે આવો છો ત્યારે પાછા આ ઉંબરાના દેવ પાછા તમને પૂછે છે પેલા માતા પિતા પૂછતા હતા પેલા વડીલો પૂછતા હતા પણ આપણે માતા પિતાનું વડીલનું તો સાંભળતા નથી હવે ઉમરાનું સાંભળવાનું બંધ કર્યું છે માટે ઉમરાઓ બેને પૂજવાનું બંધ કર્યું છે ઉમરા પૂજે તો ડુંગરાના દેવતાઓની કદાચ આશીર્વાદ મળે ન મળે પણ ઉંબરાના દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ જ તમને જયારે પાછા આવો છો ત્યારે પૂછે છે કે કોઈ ખોટું કામ તો કરી નથી આવ્યો ને તને નિરાંતની ઊંઘ તો આવશે ને તે કોઈનું પડાવ્યું તો નથી લીધું ને તે કોઈનું અણહકનું લૂંટ્યું તો નથી લીધું ને તે તારું નીતિનું લીધું છે ને આ ઉમરો પૂછે છે અને ઉમરાના જવાબ આપ્યા પછી આપણે ઘરની અંદર પ્રવેશ કરવાનો છે પાંડુરંગ આઠોલે શાસ્ત્રીજી દાદાજીની બહુ જ એક ઉદાર આપણે આ વસ્તુ સમજવા મળે તો મિત્રો ઉંબરાનું ખરું મહત્વ તો આ પણ છે તો અહીંયા તમે તમે જુઓ કોઈ પણ કર્મ જ્યારે કરીએ ત્યારે સુખના સાચા સરનામાની અંદર અંદર જો તમારો ખાલીપો હશે અને બહાર ગમે એટલું ભર્યું હશે ટીવી શા માટે જોઈએ છીએ અંદર ખાલીપો છે એટલા માટે આપણે કઈ યાત્રા પ્રવાસ કરવા જઈએ છીએ હિમાચલ જઈએ છીએ માઉન્ટ આબુ જઈએ છીએ અને અંબાજી આ ફરફર અમુક માણસો તો ફરતા જ હોય ખાલી અંદરના ખાલિપાને પૂરવા માટે એ બહાર આટા મારતા હોય છે પણ ઘરે આવે એટલે કે શું થયું કે થાકી ગયા અલ્યા આ કુલુ મનાલી ફરવા ગયા ને ઘરે આવીને થાકી જાઓ છો તમે કયા હળખેળવા ગયા હતા પણ ના મન તમારી સાથે ન હતું મન માંદું હતું અને એટલા માટે સુખનું સાચું સરનામું શોધું હોય તો ગ્રહ તમારે સમજવા પડશે તમારી કુંડળીમાં રહેલો સૂર્ય તમને સૌર્ય આપે છે ચંદ્ર મનની શાંતિ અને શીતળતા આપે છે તમારા દરેક કાર્યને મંગલકારી મંગળ બનાવે છે બુદ્ધિ શક્તિ જ્ઞાનનો ઉપાસક ભગવાન બુદ્ધ તમને સારી બુદ્ધિ અને પ્રેરણા આપે છે ગુરુ હંમેશા સંતોષ અસંતોષમાંથી સંતોષ તરફ લઈ જતો હોય તો એ તમારો ગુરુ છે ગુરુ શ્રેષ્ઠતા આપે માણસ પાસે કશું ના હોય પણ માણસ પાસે સારા ચાર મિત્રો હોય ને તો એનો અડધો જિંદગી જતી રહેતી હોય છે માણસની પાસે એક સારી પત્ની કે સારો પતિ હોય ને એના બધા દુઃખ હળવા થઈ જતા હોય છે સંતાનો સારા સંસ્કારી ઘરમાં હોય અને સંતાનોની સેવા મા બાપ જો લેતા હોય તો એ મા બાપ ભગવાન જેવા ગણાય છે હે અને એટલા માટે સંતાનો માટે મા બાપ ભગવાન જેવા ગણાતા હોય ત્યારે મારા સુખમાં વધારો થતો જોવા મળે તમારી કોઈ પણ મહત્વ કાં ઘણા બધા વ્યક્તિઓ તમે જોજો અત્યારે મા બાપ પોતાના છોકરાઓને કેટલો ટાઈમ આપી શકે છે મારે કહેવાની જરૂર નથી એ તમને જ ખબર છે હે કાલે તમે કમાવો છો કોના માટે તો કે પરિવાર માટે ઘર માટે તો પરિવાર ને ઘર માટે તમે કેટલો તમે ટાઈમ આપો છો મતલબ તમારી મહત્વકાંક્ષા એ છુપેલી છે માટે કુંડળીમાં રહેલો બ્રહસ્પતિ બ્રહસ્પતિ એટલે ગુરુ ગુરુ મને તમને સૂચિત કરે છે કે પતંગને જ્યાં સુધી ઉડાડાય ત્યાં સુધી ઉડાડાય પછી અમુક અમુક આકાશ જાય ને એટલે પતંગ પછી સ્થિર થઈ જાય પછી એ ગુનાટીઓ ના મારે એની અવધિ હોય છે કોઈ પછી તો દોરો પકડીને દે જ રહેવાનું હોય એ મારા તમારા જીવનની અંદર બૃહસ્પતિ કહેતા ગુરુ આ શીખવાડે છે કે અમુક ઊંચાઈને પ્રાપ્ત કર્યા પછી માણસ શાંતિથી એને ભોગવવા માટે પ્રયત્ન કરે ને તો જીવનમાં સારામાં સારી સુખાકારી મળે હે ઘણી વખત નથી કહેતા કે એક કીડીને કોઈએ કીધેલું કે ભાઈ તું કામ કર હું તને ખારેક આપીશ ખારેક હું તને આખો આખો બોક્સ આપીશ એમ કરતા કરતા કીડીએ કામ કરવાનું ચાલુ કર્યું એમ કરતા કરતા એની ઉંમર થઈ ગઈ અને ખારેક જયારે મળી ત્યારે એના મોટા બધા જ નતા ખાય તો ખાઈશું એ જ પ્રમાણે મારા તમારા જીવનની અંદર આ સંકટ અને સમસ્યાઓ જયારે પ્રાપ્ત થતી હોય ત્યારે પોતાની ઉપાર્જિત કરેલી છે ગ્રહો દ્વારા એટલે કે પૂર્વજનના સંચિત કર્મોના આધારે પ્રાપ્ત થાય છે અથવા તો ક્યાંક અણહકનું લઈ લીધું એના કારણે પ્રાપ્ત થાય છે અને એ શીખવાડે છે શુક્ર શુક્ર કુંડળીની અંદર જો મજબૂત બેઠેલો હોય તો એને માલવ્ય યોગ કહેવામાં આવે મહાપુરુષ યોગ છે મિત્રો અને મહાપુરુષ યોગમાં એક યોગ એવો છે જેને માલવ્ય યોગ કહેવામાં આવે તુલા રાશિમાં જયારે શુક્ર કેન્દ્રમાં બેઠેલો હોય અથવા ત્રિકોણમાં બેઠેલો હોય ત્યારે વૃષભ રાશિમાં કે તુલા રાશિની અંદર સાથે સાથે એ ઉચ્ચત્વ પ્રાપ્ત કરતો જે શુક્ર છે એ બિન રાશિમાં બેઠો હોય ત્યારે પણ એમ કહેવાય છે કે માલવ્ય યોગ કરે અને આ માણસ પાસે સંપત્તિ હોય પણ લખે તમારી કુંડલીમાં શનિ સાથે બેઠેલો રાહુ જો ચોથા સ્થાનમાં છે ચોથા સ્થાનમાં છે વિચાર કરો તમારી પાસે મોટી ફેક્ટરી છે તમારી પાસે મોટું કારખાનું છે તમારી પાસે મોટી સાહેબી છે પણ તમારી પાસે સમયસર જમવાનો ટાઈમ નથી સાડા દસ અગિયાર વાગે એટલે ઘરેથી ટિફિન આવી જાય છે અને ટિફિન આવી જાય છે તમે મિટિંગમાં બેઠા છો તમે કામમાં બેઠા છો તમે બેંકમાં ગયા છો તમારી પાસે ખાવાનો ટાઈમ નથી એમ કરતા કરતા ટિફિનની અંદર ભોજન જે છે તમને યાદ કરે છે કે ભાઈ મને ખાવે તારું તૃપ્તિ થશે તારું પેટ ભરાશે પણ ના મારી પાસે જે મિટિંગ છે હું આટલું કામ કરી લઉં હું આટલું કામ એમ કરતા કરતા પેલું ટિફિનમાં રહેલું અને ઠરી જાય અને પછી ઠરેલું ભોજન ખાવું પડે વિચાર કરો શનિ રાહુ જેની કુંડલીમાં પડ્યો હોય એ માણસ પાસે હોય ખરું પણ ભોગવી ના હકે તો મિત્રો આ શનિ મહારાજ આપણને શીખવાડે છે શરીરની સુખાકારી જેને કહેવાય બાહુનું બળ જેને કહેવાય આત્માનું તેજ જેને કહેવાય એ રાહુ દ્વારા પ્રાપ્ત થાય છે ક્યારેક ક્યારેક કાળો રંગ પણ લાભ કરાવડ આવતો હોય છે અને મારે મારા કાળિયા ઠાકરને આપણે કાળો કીધો છે શ્યામવર્ણ કીધો શ્યામ રંગ સમીપે ને જાઉં સખી આજ મારે શ્યામ રંગ સમીપે એ રાહુનું પ્રતીક છે ક્યારેક ક્યારેક સારું ક્યારેક ક્યારેક ખરાબ ક્યારેક ક્યારેક મારણ એ તારણ બની જાય અને ક્યારેક ક્યારેક તારણ એ મારણ બની જાય એનું મૂળ કારણ આ રાહુ છે છેવટે તો બધું છોડવાનું છે અને એ મને તમને શીખવે છે મિત્રો તો જીવનની અંદર સુખનું સાચું સરનામું જોવું હોય તો ગ્રહ ઓળખ્યા પછી આપણે આગળ વધવા માટે પ્રયત્ન કરીએ આનંદ જ આનંદ છે બીજું કાંઈ છે જ નહીં જય ગણેશ મેસથી માડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ વાત કરીએ નાનકડા વિરામ મેસ રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરીએ જે આપણી રાહ જોઈએ છે હલો હેલો હેલો જય ગણેશ લો આ રાહ જોઈ એવું કીધું આ તો મારું પેલો હેલો 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 અવાજ થોડો વધારો હા કોના માટે પૂછું છે હેલો જય ગણેશ જય ગણેશ હા મારે મારા દીકરા માટે પૂછ્યું છે હા જન્મ તારીખ પંદર નવ બે હજાર આઠ પંદર નવ બે હજાર ને આઠ સમય સવારે આઠ ને પચાસ આઠ કલાક ને પચાસ મિનિટ સવારે જન્મસ્થળ વાંકાનેર વાંકાનેર ગાયત્રી માનું નું મંદિર સારું વાંકાનેર માં કેમ શું હવે પ્રશ્ન હતો કહો મારો આ દીકરો છે ને દસમા માં અત્યારે આવ્યો છે આજે એનો અભ્યાસ કેવો રહેશે અને એ ભવિષ્યમાં નોકરી કરશે કે ધંધો કરશે તમે બધા ભેગા થઈને ભણાવો છો કે એકલો ભણે છે તો વાંધો નહીં આવે બાકી ભેગા થઈને ભણાવો તો તકલીફ થશે અને કે એને શું ભણવું એ આપણે ભૂલવાડી દઈએ ઈ કે મને જલેબી ભાવે કે ના રે ના ખમણ તો ખા કેટલા મસ્ત અને મીઠા લાગે થોડોક તુરા લાગે થોડા ખાટા લાગે થોડા અલગ અલગ પ્રકારના આપણે વ્યંજનો ખવડાવીએ પણ એને જે ભાવતો હોય તમે ખવડાવો જો હું તમને એની કુંડળી કહું કુંભ રાશિનો સ્વામી શનિ પાંચમા સ્થાનમાં છે હવે પાંચમા સ્થાનમાં આ કુંભ રાશિ છે તો એનો સ્વામી શનિ ક્યાં બેઠો છે સૂર્ય યુતિમાં હવે અત્યારથી જો બાળક હજી ઉંમર નથી થઈ એની હજી એને સોળ વર્ષ થયા છે થોડોક રમતિયાળ હોય જીદ્દી હોય કીધું કરતું ના હોય પોતે એને એનો સમય જે કહેવાય ને ભણવાનો જે સમય છે એ બીજે જતો હોય હવે હવે મૂળ મૂળ વાત ક્યાં આવે છે દસમા ધોરણમાં અને બારમા ધોરણમાં આવા ગ્રહો પીડા ક્યાં આપે છે આપણને ખબર છે જયારે પરિણામ લેવાના હોય ને ત્યારે તો આ જે શનિ જે છે ને એની પૂર્ણ દ્રષ્ટિ સાતમી દ્રષ્ટિ એ પોતાની રાશિ પર પડે તો રાશિ પર દ્રષ્ટિ પડે તો સારી પડે શનિની સાતમી દ્રષ્ટિ સારી નહીં બીજી વસ્તુ તમને કહું એકલો શનિવાદ પછી વાંધો નથી આ તો પછો બેઠેલો છે સૂર્ય સાથે યુતિમાં તો આ યુતિને વિષયો કહીએ આપણે સંઘર્ષ કહીએ ને અભ્યાસની અંદર સારા ફળ પ્રાપ્તિની અંદર સંઘર્ષ રહે લાભ મેળવવાના હોય તો સંઘર્ષ રહે તો એનું મૂળ કારણ શું કે શનિ સાથે બેઠેલો આ સૂર્ય સંઘર્ષ યોગ કરાવે હવે બારમા ધોરણ પછીનો અભ્યાસક્રમ જો વિચાર કરીએ તો મિત્રોનાથી બધી બુધ બુદ્ધ કુંડળીમાં બારમા સ્થાનમાં છે કાં તો ઘરથી બહાર હોસ્ટેલમાં ભણવા મોકલવો પડે અથવા તો એને ગુજરાતની બહાર ભણવા માટે જાય અથવા પરદેશ જાય ભણવાના યોગ એના પરિવારથી દૂર ના છે ભાગ્ય ખૂબ જ સારું છે પણ આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવી પડે ભાગ્યસ્થાનનો માલિક બારમા સ્થાનમાં છે દરરોજ સવારમાં અથવા દર બુધવારે ફણગાવેલા કે બાફેલા કોઈ મગ હોય થોડા ગોળની સાથે તમે એને ખવડાવવામાં આવે તો એનું 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 બ્રેન એટલે એનું મગજ ખીલશે કામકાજ કરશે બીજું બુધનું રત્ન પાનું આવે છે એના ગળામાં પણ પહેરી શકાય છે હાથમાં પણ પહેરાવી શકાય છે જો અનુકૂળતા હોય તો બુધનું અને ખાસ કરી અને વિષ્ણુ ભગવાનની પૂજા કરે પીપળે જળ ચડાવે દર બુધવારે એના અભ્યાસમાં ખૂબ જ સારી સફળતા મળશે પણ આ વિષયોગના દોષનું નિવારણ કરાવડાવી લેજો કાંટો અંદર હોય અને ઉપર ગમે એટલે આપણે હળદર લગાવીએ કે મીઠું લગાવીએ કે ગોળ બાંધીએ તો મટે નહીં જ્યાં સુધી કાંટો ના નીકળે ત્યાં સુધી તો અહીંયા વિષયોગ જે છે એને સંઘર્ષ યોગ કહેવામાં આવે છે તો એનું યોગ દોષ નિવારણ પણ થાય આપણે પ્રયત્ન કરજો જય ગણેશ એક કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો છે અને મંગળવાર ની રાતે રાતના ત્રણ વાગે અને જન્મ સમય ધ્રોલ થોડ ધ્રોલ હા હા શું પ્રશ્ન હતો પરીક્ષા આપેલ છે બધી મંગળ શુક્ર સાથે જોડાયેલો છે મતલબ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા તો કોઈ પણ આવા પ્રકારના ક્ષેત્રની અંદર ભવિષ્યમાં આગળ વધે સાથે સાથે એને જેને કહેવાય ને કે એનું એનું ગ્રુપ જે છે એ ગ્રુપમાં પણ આગળ વધી શકે આગળ જતા પણ એક વર્તારો કરી શકાય બેન આટલું બધું ડીપથી તો ન જોઈ શકાય કારણ કે ડીપથી જોવા માટે વિંશોત્તરી મહાદશા જે સમય પરીક્ષાઓ ચાલતી હોય એ સમય ગ્રહોનું અંતર સાથે સાથે વિંશોત્તરી મહાદશાની અંદર અંતર દશા અંતર દશાની અંદર પ્રતિ અંતરદશા જોઈ અને સમય એના માટે કેવો છે બરાબર આપણે તો કહીએ કે ભાઈ વડોદરા પહોંચવા માટે સો કિલોમીટર છે તો બે કલાકમાં પહોંચી જવાય પણ ડ્રાઈવર જેનો હોય રોડ ખરાબ હોય ટ્રાફિક હોય તો થોડીક કલાક મોડું પહોંચાય એ જ રીતે જન્મકુંડલીમાં જે સમયે અભ્યાસમાં આપણે એન્ટર થતા હોઈએ ત્યારે એ સમય કેવો છે અને એ સમયના આધારે તમે કહો છો કે ભાઈ આર્ટ્સ લે સાયન્સ લે કે કોમર્સ લે તો એ અભ્યાસ આપણે નક્કી કરવાનો પણ અહીંયા હું કુંડળીના આધારે કહી શકું કે મંગળ પ્રધાન કુંડળી હોવાના કારણે મંગળને લગતા જે કંઈ અભ્યાસક્રમ હોય એના દ્વારા એ આગળ વધી શકે અને એ જ મંગળદા એ શુક્રના અભ્યાસક્રમ દ્વારા એ પોતે પોતાની આજીવિકા બનાવી શકે ભણીન તો આટલું તો ચોક્કસ છે બાકી તો આખી કુંડળી આપણે વ્યવસ્થિત જોવો તો જ આપણને ખબર પડે બેન જય ગણેશ એક કોલર મિત્ર સાથે વાત કરીએ હલો હલો સુરેન્દ્રનગર બાજુ સુરેન્દ્રનગર બાજુ આવ્યું એમ ને ઝાલાવાડ હા ઝાલાવાડ તો આખું મેં જોયું પણ પણ રાજચરાડી નહી જોયું મેં એવું છે ભલે ભલે શું પ્રશ્ન હતો અત્યારે કંપનીમાં નોકરી કરે છે મંગળ રાહુ અને ચંદ્ર વ્યવસાયની કુંડલીમાં બેન જોવા જઈએ તો દસમું સ્થાન એ આજીવિકાનું સ્થાન છે આજીવિકાના સ્થાન નો સ્વામી શુક્ર શુક્ર બારમા સ્થાનમાં છે મતલબ નોકરી થી વધારે સારું લેણું છે ધંધામાં લેણું નથી પણ ચંદ્રમાં સાતમા સ્થાનનો સ્વામી એ ચંદ્ર છે ચંદ્રમાં કુંડળીમાં જો જોવા જઈએ તો કેન્દ્રમાં બેઠેલો છે મંગળ સાથે યુતિમાં લક્ષ્મીયોગ કરી રહ્યો છે તો એનો મતલબ ભાગીદારીવાળા કોઈપણ પ્રકારના કામકાજ કરવાનું હોય અથવા પોતે ભલે કામ કરે પોતાની પાસે પૈસા હોય પણ થોડોક કોકનો ભાગ રાખે મનો ઘરવાળાનો ભાગ રાખે તો ચાલે છોકરાનો ભાગ રાખે તો ચાલે પરિવારમાંથી કોઈનો ભાગ રાખે તો ચાલે વ્યવસાયની દ્રષ્ટિએ એમને સાથે કોઈ સંકળાયેલો કોઈ વ્યક્તિ હોય જેની પાસે જ્ઞાન હોય નોલેજ હોય એની સાથે કામ કરે તો પણ ચાલે પણ સ્વતંત્ર વ્યવસાયના એમની કુંડલીમાં યોગ દેખાતા નથી હવે આપણે પ્રશ્ન જ્યારે કર્યો છે ત્યારે હું નોકરીમાં પણ સારી સફળતા માટે હું તમને કહું કે શનિ મહારાજ બેઠેલા છે ક્યાં ત્રીજા સ્થાનમાં બેઠેલા છે કેતુ સાથે યુતિમાં મતલબ સામે ભાગ્યસ્થાનની અંદર રાહુ બેઠેલો છે મંગળ સાથે અંગાર યોગ કરી રહ્યો છે તો એમને નોકરીમાં પણ સારી સફળતા માટે એક શ્રાપિત યોગના દોષનું નિવારણ કરાવડાવવામાં આવે શનિવારના દિવસે એ હનુમાનજી મહારાજની પૂજા કરે એ શનિદેવની પૂજા કરે તો એને ખૂબ જ સારી સફળતા મળે અને દર મંગળવારે ભૂલ્યા વગર ભગવાન ગણપતિને થોડો ગોળ ધરાવે લાલ પુષ્પને અને ધરો ચડાવીને ભગવાનને પગે લાગે ઓમ ગંગ આ મંત્રની એક માળા કરે એટલે સમજી લો એમના નોકરીમાં પણ સારી સફળતાને સારું સુખ મળે હજી બે હજાર છવ્વીસ સુધી તો ધંધાના કોઈ સારા યુગ દેખાતા નથી બે હજાર છવ્વીસ પછી થોડું વિચારીને કામકાજ કરજો જય ગણેશ એક કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો હલો મહેન્દ્રભાઈ જય ગણેશ જય ગણેશ મહેન્દ્રભાઈ તમારો પ્રોગ્રામ ચાલુ થયો ત્યારથી જોવું મને બહુ આનંદ થાય થાયદ્રભાઈ કેટલા સમયથી ચાલુ થયો એ તો મગજ હલકો છે એટલે એવું ચિંતામાં હોય નથી રહેતો પણ જ્યાંથી ચાલુ થયો ને મહેન્દ્રભાઈ ત્યાંથી જોઉં છું કાયમ એ માટે બહુ જ છે એમ ચાલો ભગવાન ગણપતિ બાપા આવીને આવી પ્રસન્નતા કાયમ બેન તમારા ચહેરા ઉપર રાખે અમે તો એવી પ્રાર્થના કરી મહેન્દ્રભાઈ મારા બાબાની જન્મ તારીખ છવીસ પાંચ સમય બપોરે મિનિટ સવાર હવે હું જન્મસ્થળ ગોંડલ છે અને મહેન્દ્રભાઈ એ શેર બજાર નું કરે છે મને એમ થાય છે કે એમાં કદાચ સફળતા નહી મળે તો એટલે હું એને સફળતા મળશે એને ઠંડા પીણા ધંધો કરે છે આમ અત્યારે શીખે તો એમાં એને સફળતા એને બહુ જ એમાં એમ છે હું કઈક કરી શકું એમ એટલો બધો આ ચાર વર્ષ માટે એમને કઈક છે એવું કીધું જન્મકુંડળી ના ઈચ્છા હવે હું કઈ બોલું હા બોલો મહેન્દ્રભાઈ તમે તમે કયો મીન રાશિ નો શુક્ર બહુ સારો યોગ બનાવી રહ્યો છે ભાગ્યસ્તાન ની અંદર શેર બજારની વાત હોય ખાણીપીણીની વાત હોય જીવનના વ્યવહારુ જીવનની વાત હોય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની વાત હોય મોબાઈલથી માંડી અને જેને કે વિમાન ઉડાડવા સુધીની વાત હોય ઘણી બધી બાબતો શુક્રના અધિપત્ય નીચે આવે છે કારણ કે શુક્ર કાવ્ય શુક્ર રેતા સુકલામ ભરા ધરસ સુધી આકસ્મિક ધનલાભની શક્યતાઓ પણ શુક્ર પ્રબળ આપે છે તો આ તો દીકરાની કુંડલીમાં છે મતલબ તમે ભાગ્યશાળી માં છો કે દીકરાના ભાગ્યમાં સારા સુખ લખાયેલા છે અને એમાં અત્યારે આ ઉંમરે મતલબ માનો કે અત્યારે એકત્રીસમું વર્ષ એને ચાલે છે અને છતાં એ શેર બજારની અંદર કંઈક નવું કરવા માટે પ્રયત્ન કરે છે પણ વ્યવહારની અંદર એમ કહે છે કે પાંચમા સ્થાનમાં રહેલો રાહુ જો યોગ્ય આવડતનો ઉપયોગ કરે અને ધીમી ગતિએ સફળતા માટે પ્રયત્ન કરે તો જ એને લાંબા ગાળે ફાયદો થાય બાકી ઘણી વખત એસી રૂપિયા કમાવીએ નેવું રૂપિયા કમાવીએ અને સો રૂપિયાનું રોકાણ કરી દઈએ અને પાછા વીસ રૂપિયા થઈ જાય તો આ પણ રાહુ આપે કે રાહુ પિતૃદોષ કરે પાંચમા સ્થાનમાં બેન બરાબર ખૂબ જ ભાગ્યનું ઉજ્જવળ છે ખૂબ જ સારી રીતે પણ એ સફળતાની સીડી ક્યારેક ક્યારેક તેલ લગાવેલું પગથિયું હોય અને લપસી જઈએ એટલે વી પગથિયાં ચડાવીએ પણ હડ હળ કરતાં નીચે આવી જઈએ વાઘે નફાનું હાડકું ભાગે નખામું તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે પણ એના માટે તમે જ કંઈક કરી શકશો શું કરી શકશો એક પિતૃનો દીવો દરરોજ પાણી અને કરજો પિત્રોને યાદ કરજો એને એની જિંદગીમાં ખૂબ જ સારી સફળતા સુખાકારી મળે વ્યવસાયની અંદર સારો લાભ થાય અને દરેક પ્રકારે કાર્યભાઈને યશ મળે બીજું સાથે સાથે તમે સૂર્ય અને કેતુનો ગ્રહણ યોગ પણ બની રહ્યો છે કોઈ સારા દેવનો આશ્રય લઈ અને પિતૃ શાંતિની પૂજા અને ગ્રહણ યોગના દોષનું પણ નિવારણ કરાવડાવજો કદાચ એના કારણે આપણને વધારે સારી અત્યારે સફળતા સારી છે આગળ જતા લાભ થવાના જ છે પણ આનાથી વધારે સારી સફળતા કદાચ ગણપતિ બાપાની કૃપા થાય અને આવું નાનો નાનો પ્રયોગ કરવાથી પણ બની શકે છે આટલા વર્ષોથી આપ અમારો કાર્યક્રમ જુઓ છો અમને બહુ આનંદ થયો જય ગણેશ વિના કોલર મિત્ર સાથે વાત કરીએ હલોનીસો છ્યાસી બાવીસ ત્રણ ઓગણીસો છ્યાસી સમય સાંજે નવ ને ત્રીસ બરાબર નવ ને ત્રીસ સાંજે જન્મસ્થળ ભાવનગર ભાવનગર શું પ્રશ્ન હતો બેનનો પ્રશ્ન એ છે ને બરાબર નથી હવે જુઓ સાતમા સ્થાનમાં મેષ રાશિમાં રાહુ છે જવાબદારી થોડી વધારે આપે બીજું અહીંયા શુક્ર અને સૂર્ય ભેગા બેઠેલા છે સેન્સેટીવ એ શુક્ર સૂર્ય સાથે જોડાયેલો હોવાના કારણે છઠ્ઠા સ્થાનમાં સૂર્ય આત્મવિશ્વાસ ઓછો કરાવડાવે પણ હવે સૂર્યનું રત્ન ધારણ કરાય કે કેમ તો કરી શકાય શું કામ કે લાભસ્થાનનો માલિક એ સૂર્ય છે બેઠેલો છે છઠ્ઠા સ્થાનમાં સ્વાસ્થ્યની સુખાકારી માટે માનસિક પ્રસન્નતા માટે અને શારીરિક કોઈપણ પ્રકારની પીડા હોય સાધાની તકલીફો હોય વાહ હોય આંતરેડાને લગતી તકલીફ હોય મગજને લગતા કોઈ આમ જેને કહેવાય વધારે પડતો સેન્સેટીવ મગજ હોય લાગણીશીલ સ્વભાવ હોય આ બધાના કારણે જે પરેશાનીઓ શારીરિક રહેતી હોય તો એમાં દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચઢાવવામાં આવે એક સોપારી નાની લઈ લેવાની તાબાના પાત્રમાં રવિવારના દિવસે નીચે થોડા ઘઉં પાથરવાના એની પર સુપારી મૂકીને એકસો આઠ વખત એની પર પાણી ચડાવવાનું ઓમ રીમ સૂર્યા એ નમઃ એકસો આઠ વાર બોલવાનું બરોબર પાણી કાઢી લેવાનું ઘઉં ચકલા નાખી દેવાના પાણી પીવામાં ઉપયોગમાં લેવાનું આ પ્રમાણે કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે સૂર્યનું રત્ન ધારણ કરે દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવે તો પણ ખૂબ જ સારી સફળતા અને સુખાકારી પ્રાપ્ત થશે જય ગણેશ એક કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો હેલો જય ગણેશ જય ગણેશ દાદા જી દાદા મારે મારા ભાઈ વિશે પૂછવાનું છે એની જન્મ તારીખ છે નવ દસ બે હજાર બે રાત્રે બે વાગે ગામ સોંદરડા બરાબર રાત્રે બે વાગે એટલે મંગળવાર ની રાત ને હા મંગળવાર ની રાત્રે ને બુધવાર ની સવાર બરાબર કયું ગામ કીધું આપે સોંદરડા ક્યાં આવ્યું કેશવદની છે પ્રશ્ન હતો ભાઈનો તુલા રાશિ છે ના રાશિ પછી તમારે આઠ ને નવ ની રાત ગણો તો તુલા આવે બેન એટલે ત્રીજા નોર્તે જન્મ છે હા ત્રીજા રાત્રે બરાબર શું પ્રશ્ન હતો કો હવે મારા ભાઈ અત્યારે રિયલ એસ્ટેટ નું

તો બે હજાર એકત્રીસ એટલે હજી છ વર્ષની વાત છે પણ છ વર્ષની અંદર બધું સેટ થઈ જાય અને સારી નોકરી કે સારું કામ ક્ષેત્રમાં આગળ વધી શકે બધા જ રીતે કુંડળી સારી દેખાય એક જ વસ્તુ ધ્યાનમાં રાખો સ્વભાવ ઉતાવળીઓ ના થવો જોઈએ ઉગ્રતા ના આવી જોઈએ અને જેટલું બોલવાનું છે એટલું જ બોલવાનું વધારે પડતું બોલવાનું નહીં આ આટલી વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે તો એના કારણે સારી સફળતા મળે આમ સામાન્ય એમ કહેવાય છે સર્પ દોષ જેની કુંડળીમાં પડ્યો હોય ને એને પણ વારંવાર તકલીફો સમસ્યાઓ રહેતી હોય છે તો એનું યોગ્ય દોષ નિવારણ થાય એવા પ્રયત્ન કરજો ગણપતિ બાપા કૃપા થશે જય ગણેશ બીજા હેલો જય ગણેશ જય ગણેશ જયેશભાઈ બોલો હે જયેશભાઈ બોલો જી જયેશભાઈ મારી જન્મ તારીખ છે બાવીસ ચાર ઓગણીસો છોતેર હમ બાવીસ ચાર ઓગણીસો છોતેર બરોબર જન્મ સ્થળ જન્મ સમય સવારે દસ વાગે અને જન્મસ્થળ અમદાવાદ બરાબર શું પ્રશ્ન મારું ભાગ્ય કેવું રહેશે અને ધંધામાં છે ને ચસ ઉતાર આવે છે ધંધો થાય છે પણ ઉઘરાની આવતી નહીં શું ધંધો કરું છું જવા જ કરું છું બરાબર હવે જુઓ રાહુ તમારો તુલા રાશિ નો પાંચમા સ્થાનમાં છે એક વસ્તુ આ સૂર્ય સાથે બેઠેલો કેતુ અગિયારમા સ્થાનમાં ગ્રહણ યોગ કરે છે બીજી વસ્તુ આ ધંધાના સ્થાનનો સ્વામી શુક્ર શુક્રભાઈ ગુરુ તો ગુરુ અહીંયા કુંડળીમાં જોવા જાવ તો મેષ રાશિનો જે મતલબ સારી સફળતા અપાવે પણ અત્યારનો સમય થોડોક સારો નથી વરસાદ અમુક વર્ષે ના પડે તો ખેતર ખાલી રહેતા હોય છે અને વરસાદ પડે ત્યારે ખેતર ધાન્ય અને મોલથી ભરાઈ જતા હોય છે સમયની રાહ જોવાની હોય છે પણ સમયની રાહ જોતા પહેલા તમારે ખાલી એટલું જ કરવાનું છે કે પાંચમા સ્થાનમાં રાહુ છે તો પિતૃદોષની પૂજા વ્યવસ્થિત રીતે કરાવો નારણ બલિસરાદ અથવા તો કોઈ પણ તમને જે યોગ્ય લાગે એ પિતૃ શાંતિ માટે પિતૃને રાજી રાખવા માટે પ્રયત્ન કરો અને ઘરે બેસી અને કોઈ પણ સારા પંડિતનો આશ્રય લઈ અને શનિ અને ભાઈ સૂર્ય અને કેતુના આ ગ્રહણ યોગના દોષનું નિવારણ કરાવડાવવામાં આવે તો ખૂબ જ સારી સફળતા મળે અત્યારનો સમય હજી બે હજાર અને પચીસના માર્ચ મહિના સુધીનો સમય થોડોક સાચવવા જેવો છે અને ત્યારબાદ સારી સફળતાના યોગ એટલા માટે બની રહ્યા છે કે અત્યારે શનિ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે ઉઘરાણી આવે નહીં શરીરની પીડા થાય અને જે કંઈ ફળ મળવા જોઈએ એ ના મળે પણ હવે સમયને પસાર કરીએ તો જ એ માટે સૌથી સૌથી કદાચ શ્રેષ્ઠ સમય હોય તો સમયને સાધવો જોઈએ એથી સારી સફળતાની પ્રાપ્તિ થશે જય ગણેશ એક કોલર મિત્ર સાથે વાત કરીએ હલો હેલો હેલો જય ગણેશ જય ગણેશ મારું નામ ઠાકર આરોહી છે જી મારું નામ બોલો મારી જન્મ તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર ચૌદ છે બરાબર મારો જન્મ નો સમય સાંજે પાંચ અને ચાલીસ છે બરાબર જન્મ નું સ્થળ મારો જન્મ નું સ્થળ સુરેન્દ્રનગર છે કયું કામ મારે હે ને પૂછવું છે કે મારે ભવિષ્ય માં કલેક્ટર બનવા શું કરવાનું શું બનવું છે બસુ બનવું છે તો પછી ભણ્યા કેટલું તમે હા ભણો છો પેહલું કયા ધોરણમાં આવું તમારો પેલો નંબર જો છે ગુદી આવે તો કલેક્ટર બનવામાં તમને કોઈ રોકી ના સા બોલો ભણશો કે નહી હવે જો કુંડળી કુંડળીના આધારે કહું બેન કે પાંચમું સ્થાન વિદ્યાનું સ્થાન છે વિદ્યાના સ્થાન સ્વામી બુદ્ધ છે હવે જો જે કોઈ પણ જો આઈપીએસ કે કોઈ પણ જે અધિકારી વર્ગ જે છે ને એ બે બે વિભાગમાં વહેંચાયેલો હોય એક બુદ્ધના વિભાગમાં વેચાયેલો હોય ગુરુના વિભાગમાં વેચાયેલો હોય અને એનો 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 જે પ્રબળત્વ જે છે એ સરકારી બાબત એટલે સૂર્ય છે પોતે કર્મચારી છે એ ચાહે કોઈ પણ રીતે હોય બરાબર આપણે નોકરી કરવાની છે તો આપણે શનિ છીએ શનિ અને સૂર્ય ગુરુ અને બુદ્ધ આટલા ચાર ગ્રહો તમે જુઓ એટલે તમને ખબર પડી જાય કે આ પુત્રના પાણી બહુ ના આ ચાર જ ગ્રહો કુંડળીમાં જુઓ એટલે આપણને આઈડિયા આવી જાય તમારી કુંડળીની અંદર પાંચમા સ્થાનનો સ્વામી બુધ્ધ છે કન્યા રાશિમાં બેઠો છે ક્યાં ભાગ્યસ્થાનની અંદર મતલબ પ્રબળ બની રહ્યો છે તમારા સપનાઓ સિદ્ધ થાય બીજું તમને કહું ભાગ્યસ્થાનનો માલિક પણ અહીંયા એ જ છે એનો મતલબ એવો થાય કે જે ગ્રહ તમારો પાંચમા સ્થાનમાં જે પ્રબળ છે એ જ ગ્રહ તમારો અહીંયા ભાગ્યસ્થાનમાં પણ પ્રબળ બને છે તો શુક્ર અને બુધ આ રીતે સારી સફળતા તમને પ્રદાન કરે મતલબ આગળ વધવા માટે તમારા પણ સારા સારા યોગ બની રહે છે હા રાહુ સાથે બુદ્ધ છે ઘણી વખત વધારે પડતી મહત્વાકાંક્ષા અથવા તો આપણને બધું આવડે છે એવું વિવેક ભાન ભૂલી અને જો આપણે ઓવર કોન્ફિડન્સમાં રહીએ તો પાછું નુકસાન થશે અત્યાર નહીં હજી અગિયારમાં બારમાં ધોરણ પછી આટલું થોડુંક હાંચવી લેજો અત્યારથી ચોક્કસ તમે આગળ વધી શકશો જય ગણેશ મિત્રો ઘણી જગ્યાથી આપણને આ સવાલો આવે છે ખરું કે નહીં સૌરાષ્ટ્રમાંથી આવે વલસાડથી અખક કેનેડાથી આવે બોલો પ્રશ્નો આવે છે બરાબર આ બાજુ આખું સૌરાષ્ટ્ર આવે આ બાજુ આખું એક આ બાજુનો જે ભાગ છે ને વઢિયારનો ભાગ વઢિયારના ભાગમાંથી આપણને હજી સુધી મને લાગે છે જોવાવાળા દર્શકો ઓછા છે અને વઢિયારનું એક સમી ગામ છે હે શંખેશ્વરથી આગળ તમે જાઓ હારી રોડ પર સમી આવે છે બે દિવસ ત્યાં રોકવાનો છો તમે આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ જોતા હોય તો આવતીકાલે પરમ દિવસ બે દિવસ મારું સમી રોકાણ છે મૂર્તિ પ્રતિષ્ઠામાં હું બે દિવસથી આવવાનો છું જો તમને ઈચ્છા રૂબરૂ મળું છે અને જ્યોતિષ વિશે કંઈક જાણકારી જોઈએ છે તો ચોક્કસ આપનું હાર્દિક સ્વાગત છે એપોઇન્ટમેન્ટ લઈ અને સમી આપ ચોક્કસ આવી શકો છો જય ગણેશ શું કરવાથી લાભ થાય શું કરે તો નુકસાન સુભત્વને આપવા વસ્તુ શું છે જન્મ તારીખ પ્રમાણે લગ્ન લગ્નતિથિ પ્રમાણે કેવું રહેશે આગામી તમારું વર્ષ એ વાત જાણીએ નાનકડા વિરામ મિત્રો આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ હેપી બર્થડે સફળતા નિષ્ફળતા કામ કરવાની પ્રેરણા અને સાથે સાથે સંઘર્ષ દ્વારા સાહસ દ્વારા મળતી ફળ પ્રાપ્તિ આ બધું જ્યારે સાથે મળે ને ત્યારે કન્ફ્યુઝન એ રહે છે કે મહેનત કરીએ અને સફળતા ન મળે આવું કેમ ઘણી વખત કોઈપણ વ્યક્તિને ખૂબ જ સારું મનવીએ ખૂબ જ સારું રાખીએ અને છતાં સામે વ્યક્તિ તરફથી સપોર્ટ ન મળે તો આવું કેમ ક્યારેક ક્યારેક આવું થતું હોય છે સૂર્યનારાયણને પણ વાદળોનો એક અવકાશ મળે તો એના કારણે પ્રકાશ આપણા સુધી પહોંચી શકતો નથી એનો બધો સૂર્યનારાયણનો કોઈ વાંક નથી પણ વાદળાઓ એવા ઢંકાયેલા છે કે જેના કારણે પ્રકાશ આપણા સુધી સૂર્યનારાયણનો પહોંચતો નથી તો મને લાગે છે આ વર્ષ કંઈક આવું ધૂપછાવવાળું દેખાય તેવા યોગ બની રહે સફળતા તો છે જ પણ મહેનત પણ વધારે કરવી પડશે વિદ્યાર્થી છો અભ્યાસમાં થોડું ધ્યાન રાખવું પડશે ન આવડતું હોય તો એવા સમયે જે વ્યક્તિ પાસે જ્ઞાન હોય જે વ્યક્તિ પાસે નોલેજ હોય એવા વ્યક્તિનો આશ્રય લેવો પડશે જેના કારણે તમને અભ્યાસમાં સારી સફળતા મળે નોકરીયાત વર્ગને કદાચ પ્રમોશનની વાત મળે પગાર વધારાની વાત મળે કાર્યક્ષેત્રમાં આગળ વધવાની વાત મળે તો કોઈપણ બાબતમાં સ્થળ પરિવર્તનની વાત મળે તો અન્ય વ્યક્તિ જે વ્યક્તિ જાણકાર છે એનો સહકાર લેવો એની સલાહ લેવી અને એ પ્રમાણે આગળ વધવા માટે પ્રયત્ન કરો નાની નાની બાબતોમાં સફળતા જો મળતી હોય તો ઘણી વખત આપણે છોડી દેતા હોય છે અમુક વસ્તુઓ તો એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવી પડશે ધંધાકીય ક્ષેત્રની અંદર કોઈપણ ક્ષેત્રમાં આપ કામ કરી રહ્યા છો મારો કે કપડા ક્ષેત્ર સાથે રેડીમેડ ગાર્મેન્ટ સાથે સંકળાયેલા જો ડાયમંડ સાથે સંકળાયેલા જો શેરબજાર સાથે સંકળાયેલા જો કોઈ કોમોડિટી સાથે સંકળાયેલા જો જળ તત્વો એટલે પાણીના વ્યવહાર કે વ્યવસાય સાથે સંકળાયેલા જો તો તમારા માટે થોડોક ચઢાવ ઉતાર જોવા મળશે આ સમય દરમિયાન બાકીના બધાને થોડુંક ધીમી ગતિએ સારી સફળતા અપાવે પણ આટલા ક્ષેત્રની અંદર થોડીક રાહતથી કામકાજ કરવું જેના કારણે આગળ જતાં આપણે શ્વાસ લઈને આવ જઈ શકીએ અને પરિણામ આપણને સારા પ્રાપ્ત થાય માતા પિતાની સેવા કરવાથી સારામાં સારા પરિણામ આ વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે માતા પિતા કદાચ હયાત ન હોય આપણી ઉંમર મોટી છે તો જે કોઈ આપણા સગા સંબંધી હોય સ્નેહીજનો હોય ઇષ્ટ મિત્રો હોય એની સાથે યોગ્ય આવડતપૂર્વકનો કરેલો વ્યવહાર તમારા પુણ્યમાં પણ વૃદ્ધિ કરશે તમારા કાર્યને પણ સુધારશે દેવી દેવતાઓની પૂજા તો કરવી જોઈએ પણ જીવતા દેવો છે એની પૂજા તો ખાસ કરવી જોઈએ જેના કારણે ફળ પ્રાપ્તિમાં વધારો થાય જય ગણેશ હવે જેની આજે લગ્ન લગ્નતિથિ છે એવા તમામ દંપતીના ખૂબ ખૂબ શુભકામનાઓ દાંપત્ય જીવનનું સુખ ભગવાન ગણપતિની કૃપાથી તમને ખૂબ જ સારું પ્રાપ્ત થાય હવે લાભ કોના દ્વારા થાય આ વર્ષ દરમિયાન કારણ કે લાભ જ્યારે પ્રાપ્ત કરવાની વાત આવતી હોય ત્યારે આપણે કઈ થોડુંક આપીએ તો થોડુંક આપણને મળે કૂવામાં ડોલ નાખીએ એટલે પહેલા નાખવી પડે પાણી પછી ભરાય ઉપર જોયા જોયા હા મોટર તમારી પાસે હોતું વસ્તુ પછી અલગ છે પણ કૂવામાં ડોલ નાખવી પડે તો એ પ્રારબ્ધ છે પ્રારબ્ધથી હંમેશા તમારી સફળતાની તમારે એક આંકી શકો છો મતલબ કામની શરૂઆત તમે તમારાથી પહેલી કરજો એના કારણે તમને લાભ થવાના છે ચાહે પરિવારની વાત હોય ચાહે સગા ચાહે કુટુંબીઓ ચાહે સ્નેહીજનો અથવા તો માનો બંને જણા કામ કરી રહ્યા છો તો સહકર્મચારીઓ તો આના દ્વારા સારા લાભની શક્યતાઓ ત્યારે જ થાય જયારે આપણા દ્વારા પહેલ કરવામાં આવે ક્યારેક ક્યારેક નિરાશાઓની પણ સંભાવનાઓ બને પણ કામને છોડવું નહીં આ વર્ષ દરમિયાન તો લાંબા ગાળે તો સારી સફળતા મળશે બીજું એમના દ્વારા સારા સુખની તમને અપેક્ષા રાખી શકો છો બરાબર સફળતા મળેવા માટે ખાલી એટલું જ તમારે કરવાનું છે નિજ મંદિરની અંદર ઘરની અંદર જ્યારે તમે દીવો કરો ત્યારે તમારા કુળદેવીને યાદ કરજો રીમ કુલદેવતા ભ્યો નમઃ આ મંત્રનો જાપ કરજો અને માતાજી પાસે ઈષ્ટદેવતા પાસે દર જેનો વાર આવતો હોય તે એ થોડું નિવેદ ધરાવજો અને નિવેદ ધરાયા પછી પતિ પત્ની બાળકો અને પરિવારજનોને નિવેદ આપજો બધાના પેટમાં પડેલો આ પ્રસાદ એ અમૃત બની જશે જેના કારણે ઘરની અંદર એક સારી શાંતિ અને વાતાવરણ અનુકૂળ બને એવા યોગ પણ આ વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે તને મેં મના શિવ સંકલ્પ મસ્તુ શુભત્વની વાત કરીએ તો છનો અંક આજના દિવસ માટે ખૂબ જ શ્રેષ્ઠ છે આસો લીલો અને મોરપીછ રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે સમયનો વિચાર કરીએ સવારમાં દસ કલાક અને ઓગણપચાસ મિનિટથી બપોરે બાર કલાક અને ઓગણત્રીસ મિનિટ સુધીનો સમય છે એ સમય શ્રેષ્ઠ છે રાહુકાળનો વિચાર કરીએ તો એ બપોરે બાર કલાકથી એક કલાકને ત્રીસ મિનિટ સુધીનો રહેશે આ સમય દરમિયાન કોઈપણ નવા કામકાજની શરૂઆત ન થાય ધ્યાન રાખો બુધવાર છે આમ તો મુસાફરી વર્જે માનવામાં આવે છે ગોળ અને ધાણા ચાઓ ઉંબરાને પગે લાગે મુસાફરી કરો તો કદાચ સારો લાભ થાય પણ નૈઋત્ય ખૂણો હોય કે ઈશાન ખૂણો હોય થોડુંક સાચવીને કામકાજ આ ખૂણામાં કરું કર્ક રાશિ જેના અક્ષરે ડ અને હ છે આવા કર્ક રાશિ વાળા જાતકોએ આજે તન મન ધન થી સાચવીને કામકાજ કરવું પડશે જય ગણેશ એક કોલર મિત્ર સાથે વાત કરીએ હલો હેલો જય ગણેશ જય ગણેશ મહેન્દ્રભાઈ જી મારે મારા રીતે પૂછ્યું જન્મ તારીખ છે અઠ્યાવીસ આઠ ઓગણીસો ચોર્યાસી ફરીથી એક વખત અઠ્યાવીસ આઠ ઓગણીસો ચોર્યાસી

અહીંયા મેષ રાશિની અંદર તમારું કર્મસ્થાન આજીવિકાનું સ્થાન એ મંગળનું સ્થાન છે તમે જે વ્યવસાય કર્યો જે જે લેવડ દેવડનું કામકાજ કર્યું એ શુક્રનું સ્થાન છે શુક્ર બહુ જ પાવરફુલ છે પણ ચંદ્ર સાથે યુતિમાં છે એટલા માટે બાકી શુક્ર તો કન્યા રાશિમાં નીચલો બને છે તો એનો મતલબ એવો થાય કે ચાલ્યું ત્યારે ખૂબ સારું ચાલ્યું આપણને એમ થાય ભાઈ આ બહુ સરસ ચાલી રહ્યું પણ જે સમયે બ્રેક વાગી એટલે બધી બ્રેક વાગવા મળી તો શુક્રમાં તો તમે કપડાનો વ્યવસાય કરો એ પણ શુક્રની અંદર આવે તો મને લાગે છે સારી સફળતા માટે તમારે અત્યારે કરવા જેવો કોઈ કામ હોય તો એક જ કામ છે તમે જ્યાં કામ કરતા હોય ત્યાં એક સરસ મજાનું ચિત્ર આવે છે શ્રીયંત્રનું શ્રીયંત્રનું ચિત્ર તમે જ્યાં બેઠક હોય તમારી એની પાછળના ભાગમાં મસ્તકના ઉપરના ભાગમાં લગાવી દો જ્યારે પણ તમે કામકાજની શરૂઆત કરો ત્યારે યંત્રના દેવોને પગે લાગી અને રેમ મહાલક્ષ્મી અને મહા આ મંત્ર એકસો આઠ વાર બોલો અને ત્યારબાદ તમે તમારા કામકાજની શરૂઆત કરો કામકાજ પૂર્ણ કરો ત્યારે પણ આ પ્રમાણે એકસો આઠ વખત મંત્રનો જાપ કરો બીજું નિજ મંદિરની અંદર ઘરની અંદર પૂજાના સ્થાનની અંદર એક સરસ મજાનું શ્રીયંત્ર રાખો શુક્ર છે તો સ્ફટિકનું શ્રીયંત્ર અંગૂઠાથી મોટા માપનું નહીં રાખવું બને ત્યાં સુધી તો આ પ્રમાણે શ્રીયંત્ર રાખો પિત્તળના વાસણની અંદર તમે મૂકો નીચેના ભાગમાં તમે હળદર મૂકી અને એની ઉપરના ભાગમાં શ્રીયંત્રની સ્થાપના કરો ખૂબ જ સારી સફળતા મળશે શ્રી સુક્તનો પાઠ કરવામાં આવે શ્રીમ ભ્રીમ શ્રીમ કમલે કમલાલાય પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રીમ રેમ શ્રીમ મહાલક્ષ્મી આ મંત્રનો જાપ કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની તમને પ્રાપ્તિ થશે કારણ કે અત્યારનો સમય થોડોક સાચવા જેવો છે બે હજાર પચીસ સુધી થોડીક ધીરજ રાખજો બીજું નાણાકીય રીતે જયારે ફસાણા હોય ત્યારે એમ કહેવાય છે હનુમત વડવાના સ્તોત્રનો પાઠ કરવામાં આવે અથવા તો પિતૃઓના સ્મરણ તરીકે એક રૂચિવિરથી પિતૃ સ્ત્રોત્ર છે એનું પાલન કરવું અથવા તો યોગ્ય રીતે કરાવવું કોઈની પાસે જેના કારણે પણ થોડી સફળતા આપણને પ્રાપ્ત થાય જય ગણેશ બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ હલો હલો હા જય ગણેશભાઈ અમદાવાદ તારીખ ચોવીસ સાત બે હજાર અગિયાર ચોવીસ સાત બે હજાર ને અગિયાર સમય સમય સવારે દસ પચાસ ને રવિવાર દસ પચાસ ને રવિવાર સ્થળ અમદાવાદ જન્મસ્થળ અમદાવાદ શું પ્રશ્ન હતો એનું ભણવાનું કેવું રહેશે અને એનું આગળનું ભવિષ્ય કેવું છે રશ્મિતા તમે તાજા તાજા કોઈની યાર ઉઘરાણી વાળો આવ્યો છું આમાં ઘરે નથી મળતા મહેન્દ્રભાઈ લાવ ટીવી પૂછી લઈએ હવે જુઓ અભ્યાસ અંદર સારી સફળતાની પ્રાપ્તિ માટે મકર રાશિ છે મકર રાશિ સ્વામી શનિ છે શનિ અહીંયા કુંડળીની અંદર જોવા જઈએ તો કેન્દ્રમાં બેઠેલો છે અભ્યાસમાં સારી સફળતા આવે મંગળ બેઠેલો છે અહીંયા કેતુ સાથે યુતિમાં ભાગ્યસ્થાનની અંદર ભાગ્યસ્થાનનો સ્વામી શુક્ર છે શુક્ર બેઠેલો છે યોગકારક બની સૂર્ય સાથે યુવતીમાં મતલબ અભ્યાસમાં તો સારી સફળતા એને મળે અત્યારે એને તેર વર્ષ થયા છે સત્તર વર્ષ અઢાર વર્ષનો થાય પછી અભ્યાસમાં વિશેષ કાળજી રાખવી પડશે નહીં તો ધ્યાન જે જવું જોઈએ જેની જગ્યાએ બીજી જગ્યાએ ધ્યાન જાય તો નુકસાન થવાની શક્યતાઓ કુંડળીના આધારે દેખાઈ રહી છે બીજું બુધ ખાડે પડેલો છે તો નું એક સારું રત્ન પહેલા દેજો બુધવાર જો એનાથી એને સારી સફળતા મળશે જય ગણેશ ભીષ્મ પિતામહ દ્વારા ભગવાન શ્રી નારાયણની જે સ્તુતિ છે જેમાં ભગવાન શ્રી હરિના હજાર નામ છે હજાર નામનું આજે પારાયણ કરવું જોઈએ અને એનું નામ છે વિષ્ણુ સહસ્ત્ર પાઠ વિશ્વમ વિષ્ણુ વસટકારો ભૂતભવ્ય ભવત પ્રભુ ભૂતકૃત ભૂત ભૂતભાવો ભૂતાત્મા ભૂતભાવનઃ ભૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનામ પરમાગતિ અહીંથી શરૂઆત થાય છે અને રથાંગ પાણીરક્ષ સૌમ્ય સર્વ પ્રહરણાયુધ અહીંયા પૂર્ણાવતી થાય ભગવાન હજાર નામ છે ભગવાનના તો આજના દિવસ માટે કોઈ પણ કાર્ય હોય તો સંકલ્પ લઈ અને ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવે કે મારું આ કર્મ પૂરું થાય એવા આશીર્વાદ આપજો અને એ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્રનો કરેલો પાઠ આજના દિવસ માટે તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે ઘરે ઘણી વખત આપણે રાંધતા હોઈએ ત્યારે ઘરમાં જે ઍઠા વાસણો છે એ ગંદા વાસણો આપણે કોઈપણ જગ્યાએ મૂકી દેતા હોઈએ ક્યારેક ક્યારેક એમ થાય કામવાળા આવે ત્યારે વાસણ ઉટકશે ક્યારે ક્યારે એમ થાય કે આટલા કામ પતાવી લઈએ પછી વાસણો ઉટકીશું પણ તમને ખબર છે બે અઢી કલાક કે ત્રણ કલાકથી વધારે વાસણો તમારા સિંકમાં અથવા ચોકડીમાં પડ્યા રહે છે ત્યારે એ વાસણોમાંથી કોઈ નેગેટીવ બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને જેના કારણે આખા ઘરની અંદર એની અસર થાય તો બને ત્યાં સુધી આ વાસણો વધારે સમય ગંદા ન રહે એના માટે થોડું ધ્યાન રાખવું પડશે આજે અને દરરોજ પણ રીમ કામાક્ષીય એ નમઃ આ મંત્રનો જાપ કરવામાં આવે મા ભગવતી કામાક્ષ્યા દેવીને યાદ કરવામાં આવે તો આજનો દિવસ શ્રેષ્ઠ છે ગાંઠિયા અને બુંદી ભગવાનને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે અને ત્યારબાદ એનું દાન કરવામાં આવે તો સમજી લો આપણું કાર્ય કોઈ પણ પ્રકારનું હોય તો આપ પ્રમાણે કરેલું દાન આપણને સારી સફળતા પ્રદાન કરશે શ્રદ્ધાવાન લભતે સુખમ શ્રદ્ધાથી કરેલું કાર્ય હંમેશા સારી સફળતા આપતું હોય છે જય ગણેશ મિત્રો આ કાર્યક્રમ ભવિષ્ય દર્શન જ્ઞાન આધ્યાત્મિકતાના જ્યોતિષનો ત્રિવેણી સંગમ દરરોજ કંઈક સારું આપવા માટે પ્રયત્ન કરીએ છીએ જેના કારણે દરેકના જીવનમાં કંઈક એક નવો ઉજાસ આવે અને એમાં આપના પ્રશ્નો જયારે ફોન દ્વારા આપ પૂછો છો ત્યારે ઘેર બેઠા એક તો તમને સરસ મજાનું જાણવા મળે અને તમારા દ્વારા ઘણા બધા દર્શકો એવા છે કે જેને પણ ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન પોતાનો લાગે અને આપણે કોઈના માટે કરેલું સૂચન પોતે કરે છે અને એના દ્વારા સારા ફળની પ્રાપ્તિ એને થાય પણ છે પણ ઘણી વખત આપણને મુંઝારો થતો હોય કે ભાઈ આપણો લાગતો નથી ફોન તો શું કરવું જોઈએ તો પત્ર લખી શકાય છે તો પત્ર લખવા માટે અમારું આ સરનામું પણ આપ નોંધી લો આવતીકાલે એટલે પચીસ તારીખ અને છવ્વીસ તારીખ દરમિયાન સમી એટલે વઢિયારમાં જેને મુલાકાતની ઈચ્છા હોય એ ચોક્કસ આવી શકો છો આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો આપનો દિવસ મંગલકારી રહે ભગવાન ગણેશજીના ચરણમાં શુભ પ્રાર્થના આપ સૌ સ્નેહી મિત્રોને જય શ્રી ગણેશ